ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા ઘરે સ્વસ્થ અને સુરક્ષિત જ હશો, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, આપણી તબિયત ખરાબ ના થાય એ માટે આપણે કઈ કાળજી લેવી જોઈએ? તમે શું ઉત્તર આપશો કે કઈ કઈ કાળજી લેવી જોઈએ આપણી તબિયત ખરાબ ના થાય તે માટે? આપણે પહેલે તો હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, જેથી કે જંક ફૂડ ખાવું ના જોઈએ. ત્યારબાદ બીજું શું આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી તબિયત ના ખરાબ થાય? અત્યારે તમે બધા જ ખૂબ ધ્યાન રાખો છો, વિચારો. આપણે વારંવાર આપણા હાથ ધોવા જોઈએ. સેનાથી? સાબુથી અથવા લિક્વિડ સોપથી, રાઈટ? તમે બધા ધોવો જ છો ને? હવે તો આપણને બધાને ખાસી એવી ટેવ પડી ગઈ છે, અને આ ટેવ કાયમ માટે રહેવી જોઈએ. ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આપણે કોઈ ઘરમાં આપણે ભલે ને રહેતા હોઈએ, પણ એકાદ એકાદ કલાકે આપણા હાથ તો ધોતા જ જવું જોઈએ. કારણ કે આપણા હાથમાં એવા કેટલા બેક્ટેરિયા આવી જતા હોય છે જે આપણને દેખાતા નથી, અને એ બેક્ટેરિયાને દૂર કરવા માટે આપણે શેનાથી હાથ ધોવા જોઈએ? સાબુથી. તો આપણા હાથ, વાસણ, કપડા એ બધા ઉપર જ ધૂળ મીટીના કણ જામી જાય છે, તો એ આપણે ફક્ત પાણીથી સાફ કરીએ છીએ તો શું દૂર થઈ જાય છે? નથી થતા. તો આપણે શેનાથી સાફ કરતા હોઈએ છીએ? સાબુથી. તો ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું છે કે સાબુથી સાફ કરતા મેલ, એના પર રહેલા બેક્ટેરિયા, જીવાણુ દૂર થઈ જાય છે. પણ એ કેવી રીતે દૂર થાય છે એ જ આપણે આજના આ એક્સપેરિમેન્ટમાં જોવાના છીએ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું આ એક્સપેરિમેન્ટ. તો આપણા હાથ, વાસણ, કપડા એ બધા ઉપર જ ધૂળ મીટીના કણ જામી જાય છે, તો એ આપણે ફક્ત પાણીથી સાફ કરીએ છીએ તો શું દૂર થઈ જાય છે? નથી થતા. તો આપણે શેનાથી સાફ કરતા હોઈએ છીએ? સાબુથી. તો ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું છે કે સાબુથી સાફ કરતા મેલ, એના પર રહેલા બેક્ટેરિયા, જીવાણુ દૂર થઈ જાય છે. પણ એ કેવી રીતે દૂર થાય છે એ જ આપણે આજના આ એક્સપેરિમેન્ટમાં જોવાના છીએ. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું આ એક્સપેરિમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ પ્રયોગમાં આપણને કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. તો આપણે એક પ્લેટ લઈશું બ્લેક પેપર, એટલે કે મરીનો પાવડર, પાણી જોઈશે, લિક્વિડ સોપ, અને આપણે ઇયરબડ્સ. ઇયરબડ્સ ઓપ્શનલ છે, આપણે એવું જરૂર નથી કે આ લેવું જ. ચલો તો આપણે આજનો આ પ્રયોગ ચાલુ કરીએ. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો આ જે પાણી પ્લેટ છે એમાં આપણે પાણી નાખીશું. ઓકે, પ્લેટની જગ્યાએ તમે બાઉલ પણ લઈ શકો છો, અત્યારે તમને વ્યવસ્થિત દેખાય એટલા માટે મેં પ્લેટ લીધેલી છે. ઓકે, અડધો ઇંચ જેટલું આપણે પાણી એડ કરીએ, આખી ટ્રે ફૂલ નથી કરવાના આપણે. ઓકે ચલો, ત્યારબાદ હવે શું કરીશું આપણે, તો આપણે જે આ મરી પાવડર લીધેલું છે એ મરી પાવડર તમારે આ રીતે ડબ્બીમાં ભરીને નાખવાનું, કે જેથી આખા ડીશમાં એડ થઈ જાય, ફેલાઈ જાય. આ રીતે આપણી આખા જે પાકે પ્લેટ છે એમાં આ રીતે મરી પાવડર નાખી દઈએ. હવે આપણે શું લેવાનું છે, ઇયરબડ. હવે આ ઇયરબડની જગ્યાએ તમે તમારી આંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે બંને જોઈશું, પહેલા આપણે ઇયરબડથી જોઈ લઈએ. તો જો ફ્રેન્ડ્સ, ઇયરબડનો આ છેડો છે એ આપણે ક્યાં નાખશું, પાણીમાં. ઓકે ચલો, આપણે નાખ્યું, એટલે તમે જો ઇયરબડ ઉપર આવી ગયા, મરી પાવડર ચીપકી ગયું. એ જ રીતે આપણે આપણી આંગળી બી નાખીએ તો આપણી આંગળી ઉપર પણ શું થશે, આ રીતે મરી પાવડર ચીપકી ગયું, હે ને? તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણા ઉપર શું થતા હોય છે, બેક્ટેરિયા આપણા હાથમાં ચીપકી જતા હોય છે. તો આપણે આ બેક્ટેરિયાને દૂર કરવા માટે શું કરતા હોઈએ છીએ, સાબુથી હાથ ધોતા. તો હવે આપણે અહીં લિક્વિડ સોપ પડેલું છે, એ લિક્વિડ સોપ લઈએ અને આ ઇયરબડ છે એ શેમાં નાખીશું, લિક્વિડ સોપમાં ડીપ કરીશું. અને હવે ત્યારબાદ શું થાય છે એ તમે ખૂબ જ ધ્યાનથી જોજો. આ લિક્વિડ સોપ વાળું ઇયરબડ્સનો જે છેડો છે એ આપણે પાણીમાં નાખીએ.
હવે જેવું આપણે પાણીમાં નાખશું એટલે શું થાય છે તમે જો, ખૂબ જ ધ્યાનથી એનું નિરીક્ષણ કરો. શું થાય છે ફ્રેન્ડ્સ, જે મરી પાવડર છે એ શું થાય છે, એ ઇયરબડ થી દૂર જઈ રહ્યું છે. ગયું? ઓકે, તો આવું સાથે થયું ફ્રેન્ડ્સ. એટલે તો આપણે શેનાથી હાથ ધોતા હોઈએ છીએ, સાબુથી. તો સાબુથી શું થાય છે, આપણા બેક્ટેરિયા દૂર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રયોગ એક બાળક પાસે પણ કરાવીને જોઈએ કે શું થાય છે. હવે તમે ઇયરબડથી તો જોયું, એ જ રીતે આપણે આ બાળક પાસેથી આંગળી વરે આ પ્રયોગ કરીને જોઈએ શું થાય છે. રોમિલ, તું રોજે હાથ ધોય છે? કેટલી કેટલી વારના સમયે ધોય છે? કેટલા સમય? આફ્ટર 20 મિનિટ્સ. ઓકે, વેરી ગુડ. આપણે હાથ ધોવા જોઈએ વારંવાર? યસ. શેના માટે ધોવા જોઈએ? ડટ્ટી નહીં રહે. આપણા હેન્ડ્સ ઉપર શું આવી જાય, જર્મ્સ આવી જાય, રાઈટ? અને એ જર્મ્સ આપણે, મતલબ કે આપણા હાથને સાફ ના કરીએ તો એ જર્મ્સ ક્યાં જાય, આપણા મોઢામાં, અને મોઢાથી આપણા પેટમાં, અને પછી આપણે શું થઈએ, બીમાર પડીએ. વેરી ગુડ. તો આપણે થોડા થોડા સમયના અંતરે હાથ ધોવા જોઈએ. તો જો આપણે હાથ નથી ધોતા તો શું થાય છે, અને હાથ ધોઈએ છીએ તો શું થાય છે, એ જ આપણે આમાં જોવાનું છે. તો તમે જો, રમીલ તું રેડી છે આ પ્રયોગ માટે? ઓકે, તો તારી જે ફિંગર છે, આંગળી છે, એ આ લિક્વિડ સોપ છે ને એમાં ડીપ કરો. ઓકે, હવે એ ફિંગરને આ જે મરી પાવડર છે ને એ ડીશમાં વચ્ચે મૂકો. ઓકે, જો શું થાય છે બેટા. ઓકે, જે મરીનો ભૂકો છે એ શું થાય છે, તારી આંગળીથી દૂર જઈ રહ્યું છે. જોયું? ઓકે, વેરી ગુડ. તો જો તમે સાબુથી હાથ ધો તો આ રીતે બેક્ટેરિયા આપણા હાથમાંથી નીકળી જાય, અને જો સાબુથી હાથ ના ધોઈએ તો આપણા હાથ પર બેક્ટેરિયા શું રહે, નીકળે નહીં. બાળ મિત્રો, તમે આ પ્રયોગનું પ્રેક્ટિકલ જોયું છે તો તમને શું ખબર પડી? સૌ પ્રથમ આપણે જ્યારે એ ડીશમાં આંગળી નાખીએ છીએ ત્યારે એ ડીશમાં આપણે શું નથી લીધેલું હતું, આંગળીમાં લિક્વિડ સોપ, અને ત્યારે શું થાય છે કે એ મરી પાવડર આપણી આંગળી ઉપર ચીપકી જાય છે. જ્યારે બીજી વાર આપણે લિક્વિડ સોપમાં આપણી આંગળી ડીપ કરેલી હોય છે, એટલે કે આપણે આપણી આંગળી ઉપર લિક્વિડ સોપ લીધેલું હોય છે, અને આપણે જ્યારે બીજી વાર એ આંગળી સાથે એ ડીશમાં આપણી આંગળી નાખીએ છીએ ત્યારે શું થાય છે કે એ મરી પાવડરના બધા જ કણ છે એ આપણી આંગળીથી દૂર જતા તમને જોવા મળે છે. તો આવું થવાનું શું કારણ છે તો એ આપણે સમજીએ. આપણે આગળ કેટલાક પ્રયોગ કરી ગયા જેમાં આપણે જોયું કે પાણી છે એ કોઈ પણ આપણે વાસણમાં ભરેલું હોય તો હવા એને નીચે લઈ જવા માટે શું કરે છે, દબાણ કરે છે, અને સામે પાણીના અણુઓ છે એ હવા ઉપર દબાણ કરીને પોતાની સપાટી એક સરખી રાખવા પ્રયાસ કરતા હોય છે. બરાબર છે? તો એને કારણે પાણીની સપાટી ઉપર શું થાય છે, જબરદસ્ત દબાણ બને છે, અને એ પાણીના દરેક અણુને એકબીજાની અડોઅડ ગીચોગીચ કરી દે છે. તેથી પાણીની સપાટી જાણે એક નાજુક પડ હોય એવું લાગે છે. એના કારણે જ કારા મરીના બારીક ભૂકો પાણી ઉપર તરતો હોય એવું દેખાય છે. આપણે જ્યારે ઇયરબડનું સાદું રૂ એમાં ડૂબાડીએ છીએ અથવા તો આપણી આંગળી એમાં પાણીમાં નાખીએ છીએ ત્યારે પાણીના અણુ એમાં ઇયરબડ હોય છે તો રૂમાં શોષાય છે અથવા આપણી આંગળી ઉપર એ ચીપકી જાય છે, એટલે આસપાસના કારા મરીના બારીક કર એની નજીક આવી જાય છે. જ્યારે આપણે લિક્વિડ સોપવાળા ઇયરબડનો છેડો પ્લેટના પાણીમાં ડૂબાડીએ તો સાબુના અણુ પાણીના અણુઓ ઉપર ચારે બાજુ ધક્કો મારે છે. એથી પાણીના અણુ સાબુથી ભીના થયેલા ઇયરબડના રૂથી દરેક દિશામાં દૂર જતા રહે છે. એટલે એમાં એવું થાય છે કે જે આપણને કારા મરીના ભૂકો દૂર જતો દેખાય છે એ ખરેખર એ મરીનો ભૂકો દૂર જતો હોતો નથી, પરંતુ એ પાણીના અણુ દૂર ભાગે છે.
એથી આપણને એવું લાગે છે કે જાણે કે કારા મરીનો ભૂકો આપણાથી દૂર ભાગતો હોય એવું દેખાય છે. એટલે કે સાબુ કેવી રીતે બનાવવામાં આવે છે, તો સાબુમાં બે તત્વો હોય છે. સાબુ એ રીતે બનાવવામાં આવે છે કે એના અણુઓ એક છેડે પાણીને આકર્ષતું તત્વ હોય છે અને બીજે છેડે પાણીને ધિકારતું તત્વ હોય છે. એટલે કે આ બંને વિરોધી તત્વોને આધારે જ સાબુ બનાવવામાં આવતો હોય છે. એટલે પાણીને ધિકારતું તત્વ એ પાણીના અણુઓને ચારે બાજુ દૂર દૂર ધકેલી દે છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ પ્રયોગ તમે જાતે પણ ટ્રાય કરી શકો છો, બરાબર છે? ખૂબ જ સરળ છે, પણ એના પાછળનું કારણ પણ સમજવાનું તમારે પ્રયત્ન કરવાનું છે. તેમજ તમે જે પણ પ્રયોગ ટ્રાય કરો એનો વિડીયો રેકોર્ડ કરો. એ વિડીયો તમારે સેન્ડ કરવો હોય તો તમે સેન્ડ પણ કરી શકો છો ટીચર્સને. ઓકે, અને ઓકે ફ્રેન્ડ્સ, તો બાય, ફરી મળીશું આપણે નવા એક્સપેરિમેન્ટ સાથે. બાય, ટેક કેર.